નમસ્કાર મિત્રો, હું ભોલુદય 77.blogspot.com પર આપનું સ્વાગત કરું છું. આપે અમારા વ્યાકરણના વિડીયો જોવા અને ડાઉનલોડ કરવા યુટ્યુબ ચેનલ ભોલુદય 77 પર લોગન થાવ. આજે આપનો વિડીયો છે શબ્દકોશ. હા મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષામાં શબ્દકોશ પ્રમાણે શબ્દની ગોઠવણી અગત્યના ટોપિક તરીકે લેવામાં આવે છે. તો ચાલો હવે આપણે શીખીએ શબ્દકોશનો ક્રમ. મિત્રો, શબ્દકોશના ક્રમમાં સૌ પ્રથમવાર તો આપણે સ્વરની ગોઠવણી કરીએ. તો ચિત્રમાં જોયું તે મુજબ મિત્રો, અ અમ આ આમ આપેલા ક્રમ મુજબ થશે. મિત્રો નોંધ કરજો, દરેક સ્વરની પાછળ અનુસ્વારવાળો સ્વર આવશે. હવે શબ્દોને આપણે સ્વરમાં કઈ રીતે ગોઠવીએ તો ઉદાહરણ આપ્યા પ્રમાણે મિત્રો, અક્ષર, અંગત, આગાહી, આંચકો જેવા શબ્દ જે આપણે સ્વરોનો ક્રમબદ્ધ કર્યા છે. સ્વરને ક્રમબદ્ધ કર્યા બાદ મિત્રો, હવે આપણે વ્યંજનોને ક્રમબદ્ધ કરીએ. મિત્રો તો મૂળાક્ષરોના ક્રમ પ્રમાણે જ વ્યંજનોની ગોઠવણી થશે, પણ ખાસ બાબત એ ધ્યાનમાં રાખજો, ક પછી છ, જ પછી જ્ઞ, ત પછી ત્ર, દ પછી દ્ય, દ્ર ને દ્વ અને સ પછી સ્ર જેવા વર્ણો આવે. હવે શબ્દકોશના ક્રમની વાત આપણે કરીએ મિત્રો, તો મૂળાક્ષરમાં આપણે ઉધ મિત્રો, કઠોળ, ક્ષમા, ખારું, ગામડું, ઘર, ચળકાટ, જન, જ્ઞાન, ઝાડ વગેરે મૂળાક્ષરના ક્રમ પ્રમાણે આવશે. ખાસ નોંધે રાખવાની છે, ક્ષ જ્ઞ ત્ર દ્ય દ્ર દ્વ ને સ્ર શબ્દોનો ક્રમ આપણે ખાસ ધ્યાન રાખશું, અને હણ અને અળ હોય શબ્દો બનતા નથી. ત્યારબાદ મિત્રો, સ્વર વ્યંજનની ગોઠવણી કર્યા બાદ હવે તે જ વ્યંજન તે જ મૂળાક્ષર પ્રમાણે ક્રમ આપણે જોવાનો છે. હવે આપેલ ઉદાહરણ મિત્રો, ક કમ કા કી કી જેવા ઉદાહરણો કોષમાં ગોઠવવાના રહેશે. મિત્રો હવે ખાસ નોંધ, તો જે પાછ ફરી એકવાર રિપીટ કરું, અનુસ્વાર વર્ણો તે વર્ણ પછી આવશે, અને ડિસ્પ્લે ઉપર દેખાયું દેખાય તે મુજબ આપણે બાળાક્ષરીનો ક્રમ ગોઠવશું. નીચે શબ્દો આપણે આપેલા છે, એક્ઝામ્પલ તરીકે કરવત, કંચન, કાગળ, કાંચન વગેરે. સ્વરની ગોઠવણી કરી મિત્રો, વ્યંજનની ગોઠવણી કરી, ત્યારબાદ તે જ વ્યંજનના બાળાક્ષરીના ક્રમ મુજબ ગોઠવણી કરી. હવે મિત્રો બધાની એકી સાથે ગોઠવણી કરીએ, તો આપેલ ઉદાહરણમાં મિત્રો આપણે અહીંયા શબ્દો આપ્યા છે, અક્ષર, કનક, અંગત, જ્ઞાન, ગણન, ઇલમ, ક્ષમા, ખરાબ, તોપ, ખીર, જગત, ટપાલ ને ખ્યાતિ. હવે યોગ્ય ક્રમમાં ગોઠવણી કરીએ તો સૌ પ્રથમ આપણે બધા સ્વરવાળા લેશું, અક્ષર, અંગત, ઇલમ, ત્યારબાદ મૂળાક્ષરવાળા, કનક, ક્ષમા, ખરાબ, ખીર, ખ્યાતિ. મિત્રો જોડિયો શબ્દ હોય તો જે વર્ણનો જોડિયો શબ્દ હોય મિત્રો તે મૂળાક્ષરના સોરી મિત્રો બાળાક્ષરીના ક્રમ પછી તેનો વારો લેશું. અહીંયા ખીર છે, અને ત્યાર પછી જ આપણે ખ્યાતિ મૂકેલું છે બાળાક્ષરીના ક્રમ પછી. ત્યારબાદ ગણન, જગત, જ્ઞાન અને તો જેવા વર્ણોની આપણે ગોઠવણી કરી. મિત્રો આશા રાખું છું આપને શબ્દકોશનો ક્રમ સમજાણો હશે, અને અમારો જો આ વિડીયો આપને ગમ્યો હોય તો અમારા બ્લોગસ્પોટ એટલે લોગન થાવ ભોલુદય77blogspot.com પર અથવા યુટ્યુબ પર ભોલુદય77 અમારી ચેનલ પર સર્ચ કરી વ્યાકરણના વિડીયો જુઓ. જય ભારત.